અમે લોકો બધું ભૂલી ગયા હતા, બસ મોસો કરવામાં જ રહ્યા. ઠીક છે ભગત બાપા, તમે જાઓ. અધર્મ, ભક્તિ આ બધું ખાલી પુસ્તકમાં વાંચવાનું નથી, એનું આપણે જીવનમાં અનુકરણ કરવાનું છે. અને જે માણસ ધર્મને હારે રાખીને જે જીવન જીવે છે ને, એની પર કોઈ દિવસ મુશ્કેલી નથી આવતી. કારણ કે ધર્મમાં એમ બતાવ્યું છે કે તમે જેટલું કમાવ એમાંથી તમારે 10% દાન કરવાનું છે. એટલે આપણે કમાવી એનાથી 10% દાન કરવાનું, એટલે બીજો કોઈ શોખ જ આપણે ન થાય. અને આપણી ઉપર પરમાત્માની દ્રષ્ટિ પડે, એટલે આપણે જે ખરાબ કામ કરવાનો કોઈ વિચાર આવે નહીં. સારું ભગત બાપા, હું મંદિરે જાઉં. હા બસ આવજે મંદિરે, અને કંઈક વ્રત વ્રત રાખો. હા વામણામ કરોમાં તમે વ્રત રાખવાથી શું આપણામાં કાંઈ આધ્યાત્મિક બુદ્ધિ આવે. આપણે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરવી ને, તો આપણામાં પણ સાચું શું ખરાબ શું એ આપણને જ્ઞાન મળે. તમારી વાત સાચી છે, ભક્તિ તો કરવી જોઈએ, પણ ત્યાંનો માણસ હા પૈસાના મોહમાં બધું ભૂલી જાય છે. હવે હું ફાઇન ટાઈમ ભગવાનને નમી. હા બસ, અને ભગવાનને મંદિરે આવવામાં એમણામ કોઈ નથી કીધું. ભગવાનને મંદિરે આવવામાં આપણે શાસ્ત્રમાં લખ્યું છે મંદિરે ચાલીને જવું જોઈએ. હું કામ લખ્યું છે કે ચાલીને જવાથી તમારે કસરત થાય, કસરત થાય એટલે શરીરમાં રોગ ન આવે. અને મંદિરમાં જઈને તમે બે હાથ જોડીને પ્રાર્થના કરો એટલે ત્યાં તમને શાંતિ મળે. શાંતિ મળે એટલે જીવનમાં તમને જે અશાંતિ મળતી હોય એમાંથી તમને જો શાંતિ મળે તો તમને સાચું જ્ઞાન મળે. એટલે આ બધું જે નિયમો લખ્યા છે ને એ માણસ માટે જ લખ્યા છે. જો માણસ એ નિયમની હારે જો જીવન જીવવાનું શરૂઆત કરે તો એને કોઈ દિવસ અશાંતિનો અનુભવ ન થાય. તમારો ખૂબ ખૂબ આભાર, તમે ઘણી મને સમજણ આપી. હા, અને ભગવાન ઉપર ભરોસો રાખજે, બધા દુઃખ દૂર કરી દે. ઠીક છે ભગત બાપા. સીતારામ. સીતારામ. આ બધે માણસો છે ને અત્યારે મોહ માયામાં બીજા લોકોની આંધળું અનુકરણ કરવામાં, સ્વાર્થ ઈર્ષા આ બધા જે અંદરના દૂષણને લીધે જેટલો દુઃખી થાય છે ને, એનો કોઈ ઉપાય નથી. ફક્ત ઈશ્વરના ચરણમાં જાય ને તો બધા દુઃખનું સમાધાન થઈ જાય છે. પણ એને તો અત્યારના પામર માણસને તો એવી કાંઈ ખબર જ નથી પડતી. કેમ છે રાજભાઈ? એક વાત કહું. મારે તમારે બેનું એક કામ હતું. હા બોલો ને પપ્પા. મારે થોડાક પૈસાની જરૂર છે, અહીંથી જાઉં ને ત્યારે લેતા જવા છે. પૈસા? કેટલા પૈસા? જાજા નથી જોતા. તું 2 લાખ રૂપિયા, ભાઈ 2 લાખ રૂપિયા આપે. 4 લાખ રૂપિયા? હમણાં કારણ કે થોડુંક બિયારણ ને એવું બધું લેવાનું છે, એમાં 1 લાખ રૂપિયા જોઈ જશે. અને 1-2 લાખ રૂપિયા મારો એવી ઈચ્છા છે કે ચેરિટીમાં આપવાના છે, એવી રીતે 4 લાખ રૂપિયાની જરૂર છે. તો તમે કંઈક કરી આપો, આવ્યા છીએ તો લેતો જાઓ એમ. ઠીક છે પપ્પા. હા કંઈ વાંધો નહીં, તમારે જવું છે તો ક્યાંકથી એડજસ્ટમેન્ટ કરી આપશું. આવડું મોટું તમારો આપણો કારોબાર છે અને એડજસ્ટમેન્ટનું તમે આવું મૂંઝાઈ કેમ ગયા તમે? અરે એવી વાત નથી, એમાં એવું છે કે મોટા ભાઈ અને અમે લોકોએ થોડો બિઝનેસ વધાર્યો છે ને, એટલે ઠીક હોય રોકાણ એમાં વધી ગયું છે ને, તો બરાબર. અત્યારે હાલમાં કોઈ રોકડ નથી. હા પપ્પા, હમણાં શું છે કે ટાઈમે હજી પેમેન્ટ આવતા નથી, થોડોક મંદીનો માહોલ છે ને. ઠીક. હા બરાબર. હા બાકી પૈસા તો છે જ, પણ અત્યારે હાથ ઉપર નથી. તો જ હું માગું ને, આપણને તો ખબર હોય પૈસા હોય, નહીં તો હું તમારી પાસે થોડો પૈસા માગું. હા એટલે. પણ તમે થોડો સમય ખમી જાઓ ને, કંઈક જોગવાઈ કરી દઈશું. બરાબર, કાંઈ એવું હોય તો તમે દેશમાં જાઓ અને ત્યાંથી એડજસ્ટમેન્ટ કરી લેજો, અને પછી અમે અહીંયાથી મોકલી દઈશું. હા મારે હમણાં તો મારે રોકાવું જ છે. બરાબર છે, એટલે કંઈ ઉતાવળ નથી જવાની,
અહીંયા મેં બધું ફોન બોન કરી જાત રહી ગયા ને, ફોન બોન કરીને બધું એડજસ્ટ કરી લીધું છે, જવાની કાંઈ ઉતાવળ નથી. એટલે અહીંયા એવું છું તમારી પાસેથી જ લેતો જાઉં ને, અહીંયા અમારે ક્યાં પાછું જઈને તાત્કાલિક ગોતવા. એટલે તમે કરી દો એવું કંઈક ટ્રાય કરીને, તમે કીધું ને એડજસ્ટ કરો આમ તેમ. અને તમે એમ કહો છો તમારી રીતે ગામડેથી થાય જો થાય તો કરી લેજો, તો ત્યાં થતી હોય તો મારે તમને ક્યાં કહેવા પણ જોઈએ પછી કવર નહીં તમને થોડો હું એટલો હેરાન કરું. હા હા, કંઈ વાંધો નહીં, હું ને મોટાભાઈ અમારી જે વ્યવસ્થા કરીએ છીએ અને તમને આપી દઈશું. હા હા બસ, સારું સારું વાત થઈ જાય તો બધાને આમ બને. હા સારું, આ તો હવે આપણે જઈએ. હા તમે બેસો, અમે જઈએ. હા જઈ આવો, જઈ આવો, જાઓ. દામિની, સાંજે જમવાનું શું બનાવીશું? ઘરમાં કંઈ જ નથી અને મમ્મીને તો હું રસોડામાં જવા જ નથી દેતી. બોલ. મને ખબર છે, સાંભળ. હવે મેં કંઈક વિચાર્યું છે, મારી પેલી જે નવી બ્રાન્ડેડ સાડીઓ છે કે ને, એ મારી એક ફ્રેન્ડ છે ને એ માગતી હતી. એણે એવું કીધું કે એ માગતી હતી, એને છે ને પેલું રેન્ટ ઉપર એ બધી આપે છે. તો એકવાર એને મને કીધું હતું કે તારી સાડીઓ છે ને બધી ડિઝાઇનર છે, એવું હોય ને તો તું રેન્ટ ઉપર મને આપી દે. એટલે હું વિચારું છું કે એને આપી દઉં. વિચારે છે શું કામ, જલ્દી કર, જલ્દી આપી દે. સાંજે જમવાનું જોશે ને, હવે છે ને આ દેખાડો કરી કરીને કંટાળો આવી ગયો છે. કોઈ જોવે તો કેવું લાગે, કરોડોપતિ છે, ઘરમાં ખીચડી નથી. સમજું છું હું, પણ શું કરું? હું છે ને હમણાં એને ફોન કરું છું ને એને કહીશ કે હા એને ઘરે નથી બોલાવી. હું છે ને હમણાં એને ફોન કરું છું અને એને ત્યાં જઈને સાડી દઈ આવીશ. બા, આ સાડીઓ મેં કબાટમાંથી કાઢી છે. અરે બા, મારી સાડીઓ કેમ કબાટમાંથી કાઢી? અરે આપણે આ સોસાયટીની બહાર બધા ઝુપરવાસી રહી છે ને, હા એને દઈ દેવાની. આપણે આપણે ક્યાં ખોટ છે? આપણે નવી નવી તો સાડી આવતી હોય છે, આવી મોડી પડી જાય એવી સાડીને તમે શું કરવાના છો? બા, હા બધી સાડી છે ને એ ડિઝાઇનર છે, બહુ મોંઘી છે અને હજુ એકેવાર પહેરી પણ નથી. તો પહેરી ની હોય તો બધી એમ કેમ આટલી બધી સાડીના ઢગલા વેરા છે? તો આ તો બધી જૂની, મને તો જૂની લાગે છે, તો નવી લઈ લેજે. તો કેટલા આશીર્વાદ મળે આપણે. સારું મમ્મી, આપી આવો તમે. એ જ ને, આ બધા ઝુપરવાસના બિચારા. હા હા, આપી આવો. પહેરીને તો રાજી રાત થઈ જશે. આપી દે દામિની. મમ્મી, તમારી ઈચ્છા છે ને કે તમારે સેવા કરવી છે તો જાઓ, આપી આવો. હાલ્યો મમ્મી, ચાલ હું આપી ના. હા સાડી તો હું આપી આવું છું, પણ મને એમ મનમાં થાય છે કે બિચારા ગરીબોએ કોઈ દિવસ આ પીઝા છે, મંચુરિયમ છે, આ બધી આઈટમો જાત જાતની મળે ને. તમે તો ખાવ છો વધારે અમારા કરતા, તમને તો ખબર જ હશે ને. તો આપણે એ લોકોને એક દિવસ આ બધું જમાડવાનું છે. હા એ પણ આજે આજે જ થઈ જાય એનું તો કરી નાખો. એટલે હું આ સાડીઓ આપતી આવું, એ લોકોને કહી પણ આવું કે સાંજના તમે રસોઈ ના કરતા, સાંજનું જમવાનું અમારે ત્યાંથી આવે જ છે. સાચી વાત છે, કોઈ ભૂખ્યાને અન્ન આપીએ ને તો બહુ પુણ્ય મળે. હા મમ્મી, હા પાડી દેજો ને જમવાની. હા એટલે તમે બેઉ એ જમવાની તૈયારી કરો હને. એટલે હું સાડી બધાને વિતરણ કરી આવું ને સાથે સાથે કહીને આવું છું કે તમે લોકો છે ને આજે જમતા નહીં, રાહ જોજો, અમારે ત્યાંથી તમારા માટે જમવાનું આવશે. હા તમે જિંદગીમાં ના ખાધું હશે એવું ખાવા મળશે. સાચી વાત છે. જય આવો, જય આવો. હા ને, ચાલ હું જાઉં છું બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા, હવે શું કરીશું? સાચું કહું દામિની, ખરું ટેન્શન મને આજ થયું છે. આપણે ભૂખ્યાને અનાજ ખવડાવવાની ના પાડીશું ને તો ઈશ્વર આપણાથી રૂઠી જશે. માનવ સેવા એ જ તો પ્રભુ સેવા કહેવાય ને.
પણ મીરા ભૂખ્યાને ક્યાંથી ખવડાવીશ? અત્યારે આપણે ભૂખ્યા છીએ, અહીં આપણા ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો નથી, ખાવા માટે ખીચડી નથી. અને આ કોઈ જ વસ્તુ આપણે બાબા પૂજી નથી કહી શકતા. સાચી વાત છે, એમને બહુ અરમાનો છે આપણને લઈને કે મારા દીકરા અને મારા વહુઓ બહુ સારા છે. બસ આ જ વસ્તુને કાયમ રાખવા માટે આપણે આ બધું કરીએ છીએ. તને ખબર છે મીરા, સાચા મહિનામાં આજે ટેન્શન, પ્રોબ્લેમ, દુઃખ આ બધી વસ્તુ મને આજે સમજાઈ રહી છે. આપણે તો લાઈફમાં અત્યાર સુધી શું ટેન્શન લેતા હતા ખબર છે? કઈ ગાડીમાં જશું, કયા કપડાં પહેરશું, કેવા રોલા પાડીશું. દામિની,